મેં ખોટું ઉડાઈ ગયા હતા, ત્યાં ટ્રીટમેન્ટ કરી, મેડમે રજા આપી, રજા સીટી નથી આપી. તો જે માણસે મને મારેલો છે, મોઢામાં મૂતરેલા છે ને હવે ઢેઢાને બધાને મારી નાખવાના છે, એવી ધમકી આપે છે, હું મારા ગામમાં કેમ જાઉં? ને આ મોવાનું હશે, આ એને લખી આપેલું દવાખાનેથી. પોલીસને લઈને ગયા તો એ સાહેબે એમ કીધું કે આ નો હાલે, કે શીખાવાનું લાવો. પાછા હવે કુટડવા જઈએ છીએ અમે, પાછા હવે ફરી વાર કુટડવા જઈએ છીએ અમે. શું નામ છે તમારું ભાઈ? જીતી અશોકભાઈ નાનજીભાઈ. ગામ? દુધાળા નંબર 2. સરપંચ કોણ છે ગામમાં? રાજુભાઈ. રાજુભાઈ આગળ? રાજુભાઈ ભગાભાઈ સોહાણ. સોહાણ. તમને મેરે એ કોણ કોણ છે? એ છે એક છે અમારા ગામના આયર જ છે. નામ બોલો તો આયરનું. વિક્રમભાઈ નાનાભાઈ પોપટ. ને બીજા છે એનો ભાણિયો શિવરાજ સાંધલ. ને બીજો અનકભાઈ ગોલણભાઈ ભૂકણ. ત્રણ જણા. પેલા આને તમારે પેલા કેવું કઈ થયેલું? હા, પેલા એક મારો કેસ ચાલુ જ છે, શિવરાજ ઉપર કેસ ચાલુ જ છે. હા, એ હું પાવી દે છો તો અહીંયા મારી નાખવાની ધમકીમાં જ. હા, શું કીધું તું? મારી નાખવાની ધમકીમાં જ. અને પછી તમે માર્યો કેમ? હવે એ મને પીવરાવીને માર્યો, મને પેલા મોઢામાં મૂતર્યા, પછી પીવરાવ્યું, પછી માર્યો મને મોઢામાં મૂતર્યા. પેલા મોઢામાં મૂતર્યા? હા, પછી માર્યો મને મોઢામાં. કેટલું મૂતરાય? એ મૂતર્યા ને પછી પીવરાવ્યો મને, પછી માર્યો મને. એવું છે? હા હા. મૂતર વાળો કોણ હતા? ત્રણે ત્રણ. નામ બોલું ફરી વાર. એક વિક્રમભાઈ પોપટ. વિક્રમભાઈ પોપટ. પછી અનકભાઈ ગોલનભાઈ ભૂકણ. ને શિવરાજ ધાંધલ. તમે કેવા છો? દલિત. આ ગામ કયું? દુધાળા નંબર 2. નામ બોલો તો. જીતિયા અશોકભાઈ નાનજીભાઈ. મોબાઈલ નંબર? 99-7-96-66-056. આ પોલીસ આવી કે ન આવી? કોઈ ટ્રીટમેન્ટ, કોઈને સારવાર કઈ નથી મળી, કોઈ આવ્યું નથી અહીંયા. દવાખાને મેં રાત્રે 3 કલાક બેઠો હતો હું, પણ કોઈ પોલીસ વાળા કોઈ આવ્યા નથી. હવે તમને ક્યાં ક્યાં વાગેલું છે? બધે વાગેલું છે, આખા શરીરમાં, આખી બોડીમાં વાગેલું છે. દેખાડતો બોડી? આંખ, આંખે, પછી આ બાજુ. મિત્રો આ બાજુ છાતીમાં પાણો મારેલો છે, સાથે એક દુખે છે. તો તમને શું લાગે, પોલીસ કઈ મદદ કરશે એવું લાગે કે નથી લાગતું? રાતે તો હું ગયો તો પણ કઈ મદદ. હાલો. હા, મોટા ખોટોડા પોલીસ સ્ટેશન માંથી બોલો છો? હા હા. આપણે દુધાળા નંબર 2 ના બીડ જમાદાર. હા, હાજી હાજી હાજી. રામોતી સામાજિક કાર્યક્રમ તમારે કઈ ક્યાં બોલું? દુધાળા નંબર 2 માં અશોકભાઈ કરીને જે કઈ છે એનો ઓલો વિડીયો વાયરલ થયો. હાજી હાજી. હા, એટલે ક્યાંથી બોલો? હું રામોત, કોટડા સાંગાણી, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોત. ઓકે, બોલો બોલો. એટલે શું એની મેટર પતી ગઈ કે કેમ થયું? પતી ગયું ભાઈ, પતી ગયું ને. હાજી પતી ગયું છે. હા, ભલે એમાં શું છે કે થોડુંક આ કાયદો વ્યવસ્થા જરીક આવું ન હોય તો તમે અહીંયા બીડ જમાદાર છો એટલે થોડુંક તમારી રીતે 110%. એટલે કાયદો કાયદાનું કામ કરે. આ છોકરો કદાચ અજડ હોય તો એની અમે કાયદો લઈ લેવાનો, પણ કાયદો વ્યવસ્થા ખોરવાઈ જાય બધું પ્રોબ્લેમ થાય એ બરોબર નથી. ચાલુ છે આપડે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં 2 મર્ડર થઈ ગયા. ત્યાર પછી નો કાયદો શું કામ નો? જે કાયદો ન્યાય ન અપાવી શકતો એ કાયદો મરવા માટે શું કરી શકે મને કયો? હા, એટલે આપનું નામ શું છે?
ઇન્દુભા ગોહિલ. બરાબર બરાબર બરાબર. એટલે ઇન્દુભા તરીકે એટલું તો એક્સેસ કરાવી લેજો. ઓકે 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 સર. હાલો હાલો. હા, મોટા ખોટોડા પોલીસ સ્ટેશન માંથી બોલો છો? હા હા, આપણે દૂધાળા નંબર 2 ના બીડ જમાદાર. હા હાજી 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 સર. રામોતી સામાજિક કાર્યકર ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. રામોતી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. બોલો બોલો ગોવિંદભાઈ. અશોકભાઈ ગોવિંદભાઈ ને અશોકભાઈ વાળી મેટરમાં મેં તમને ફોન કર્યો હતો. મનસુખભાઈ બોલો સાહેબ. બોલો બોલો મનસુખભાઈ. હવે સાહેબ એમાં એવું હતું, ઓલું તમારે કઈ ક્યાં બોલું, દૂધાળા નંબર 2 માં અશોકભાઈ કરીને જે કહે છે એનો ઓલો વિડીયો વાયરલ થયો હતો. હાજી હાજી. હા, એટલે ક્યાંથી બોલો? હું રામોદ, કોટલા સાંગાણી, રાજકોટ જિલ્લાના કોટલા સાંગાણી તાલુકાના રામોદ. હા હા હા. ઓકે બોલો બોલો. એટલે શું એની મેટર પતી ગઈ કે કેમ થયું? પતી ગયું ભાઈ. પતી ગયું ને? હાજી પતી ગયું છે. હા, ભલે એમાં શું છે કે થોડુંક આ કાયદો વ્યવસ્થા જરીક આવું ન હોય તો તમે અહીંયાના બીટ જમાદાર છો એટલે થોડુંક તમારે રીતે 100%. જાતિ ભેદભાવ ફેલાય. એટલે કાયદો કાયદાનું કામ કરે. આ છોકરો કદાચ અજડ હોય તો એની અમે કાયદો લઈ લેવાનો, પણ કાયદો વ્યવસ્થા ખોરવાય જાય બધું પ્રોબ્લેમ થાય એ બરાબર નથી. બરોબર ચાલુ છે. કાયદો કોઈ લેવા જ નથી રહેતા કે એક્શન જ આપણા હોય છે અમારા. બરાબર છે. એનું કારણ છે અત્યારે આ નાની સમાજમાં જો અત્યારે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં 2 મર્ડર થઈ ગયા, ત્યાર પછીનો કાયદો શું કામનો? જે કાયદો ન્યાય ન અપાવી શકતો એ કાયદો મરવા માટે શું કરી શકે મને કહો. હા, એટલે આપનું નામ શું છે? ઇન્દુભા ગોહિલ. બરાબર બરાબર. એટલે ઇન્દુભા તરીકે એટલું તો એક્સેસ કરાવી લેજો. ઓકે 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 સર. હાલો હાલો. અનકભાઈ બોલું છો? હા. અનકભાઈ રામોદ ગામ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું, કોટડા સાંગાણી તાલુકાના. બોલો. ઓલું કઈક તમારે અશોકભાઈ જીત્યા છે એને કઈક તમારો વિવાદ હતો. એમાં મેં તમને ફોન કર્યો કઈક એના મોટામાં મૂત્યા હતા અને આવું બધું કઈક બનાવ હતો. ના ના કંતર, આપડે હું કહું ભાઈ, તમે ગામ આવો ને તમારા તમારા સંબંધ ને 5 જણા ને પૂછો ને. સમાજ કોઈ ગામમાં તમારે 5 જણા વિરોધી હોય અને 5 એમના વિરોધી હોય, એમાં 5 જણા ને પૂછો નહીં તો તમારા મેળ વાળા હોય 2 જણા એને કયો આને પૂછી લો તો એ તો તમે આરે રહેતા હોવ તો એ તમારું બોલે, પણ મૂળ બનાવ અંગે આ બાબતમાં આવું કૃત્ય કરવું એ ગુનાહિત પ્રવૃત્તિ છે. ખ્યાલ છે? સુરત લઈ જાઓ, આસારામ બાપુ હજી જેલમાં છો? એવું નથી, એ પછી એવું મેં નથી કઈ વાત કરી. અનકભાઈ તમારું ઓડિયામાં નામ બોલે છે? નહીં નહીં ભાઈ, તો એ ખોટી વાત છે. બાકી હું એને વાત જ નથી કરી. તમે હરુભરુ આવો, આપણે હરુભરુ વાત નથી કરી. એને જે વિડીયો વાયરલ કર્યો ને એમાં તમારું નામ બોલે છે અનકભાઈ? નહીં નહીં, તો એ ખોટું છે સાહેબ, એમાં હું ક્યાંય શું નહીં. તો ભલે ભલે, પણ તમારે જે કઈ વિવાદ હતો એટલે બને ત્યાં હું આ કાર્યક્રમ ન કરું. તમારા 3 જણા નામ છે. રેકોર્ડિંગ મારી પાસે છે ને બધું એવિડન્સ રાખીને મેં તમને રિંગ કરીશ. હા, એટલે જે કઈ છે ખોટું છે એવું નથી, પણ મૂળ આપણે જે કઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય ને તો ગામમાં બધા આપડે દાદા બની ગયા, પણ બહાર નીકળી જાય નાગ હોય ને વાકા સુકો હાલ, પણ દર માં જાય સીધો થઈ જાય. સાહેબ હું તમને વાત કરું, મારી વાત એક મિનિટ સાંભળજો તમે, કે એ અમે છે બધા બાજુ બાજુ બરોબર, અને તમારા સમાજ અરે બધે થી અમે સંકળાયેલા છે, અને બીજા નંબરમાં કે અમે આગાહી નથી રહેતા, બીજા નંબરમાં હું હાવ ગરીબ માણસ છું બરોબર, હું કોઈ તાલુકાદાર નથી કે હું મારે કઈ બીજો ધંધો નથી, હું ગામમાં પાણી છોડું છું. તમે તમારા સમાજમાં ગમે ને ફોન કરો અને પૂછી જાઓ. જો આ અમે તમને ફોન કર્યો ને કોઈ દાદા બનીને ફોન નથી કર્યો. નહીં નહીં નહીં, એટલે હું તમને તમને એમ કીધું ને, હું નાનો માણસ છું ભાઈ, એવું કઈ છે નહીં બરોબર. અનકભાઈ અમે છે ને અમે તમને એના માટે ખાલી કાયદાના માધ્યમ થકી ફોન કર્યો છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અમુકને કાંતર મૂતર ચડી ગયું એટલે હું એને કઈ કાયદાનો ડર ન હોય. અત્યારે માણસો ને મારી જાય મરી નાખે, જો હમણાં સમઢિયાળામાં અમારા 2 મરી ગયા ખાલી આવી દાદાગીરી થી ને જ. એટલે જે કઈ છે એ કાયદાના માધ્યમ થકી ન ભણેલું હોય તો કોઈની સલાહ લઈ લેવી, બાકી આપણે ઓલા ઘરે ઘરે કદાચ ડોન બનતા હોય તો એવો બનાવ હવે ન બનાવતા એના માટે મેં તમને રિંગ કરીશ. ભલે, એટલે હવે આવું બીજી વાર ન થાય અને એવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ વાળા હોય એની ભેગું આપણે ન રખડવું જોઈએ, નકર એમાં 120 બીમ આપડાવી જઈએ.
આપડે ન હોય તો આવી જાય, કેમ કે પોલીસ ગાઈડલાઈન ની અંદર પોલીસ તપાસ દે ને તો એ તો મોબાઈલ નું એવિડન્સ ખુલ્યો હોય તો જવાબ દેવો પડે છે. દલિત છો બરોબર, અલગરબારથી છતાં હું તમને કહું, અમારે ત્યાં નાનું પ્રસંગ હોય ને ભાઈ, હે એટલે એ લોકો જમવાનું હોય અમારે ત્યાં બરોબર. કાલે હું તમને મોકલજો અને હંભળાવજો. મારું એક કહેવાનું છે કે અમે એની ઘેરે 15-20 વાર જઈએ બરોબર, તો એના મમ્મી એવું બોલે ભાઈ આ મારા કઈ આમાં નથી બરોબર. શાંતિ નો ભંગ ન થાય અને આગેવાન તમે સમજાવવાના હોય. જો અત્યારે અમે તમને સમજાવ્યા, તમે સમજો નહી અને કઈ અનઘટિત બનાવ બને. અમે તમને સમજાવવા માટે થઈને, અમારે કોઈ જો મારે સાંભળો કે આ દેશની અંદર બધાને વાણી સ્વતંત્ર બધાનો અધિકાર આપવામાં આવેલ છે. તમે તમારી માંથી દુઃખ હોય તો તમે એની માં ફરિયાદ કરી શકો છો. કોઈ આ દુનિયામાં રહેવાનું નથી અને કોઈ સમાજનું કોઈને ઠેકો અમે કોઈ લેવા બેઠા નથી. અમે તો એક એના માટે કે નાની સમાજ કચડાઈ ન જાય. તમને કદાચ કાયદાનું જ્ઞાન ન હોય, તમે કદાચ હાથમાં કાયદો લઈ લો તો અમારો માણા ખોવાઈ જાય ને તમારા જેલમાં વીજો. મરી તો બે જવાના છો, એક બેસશે નહીં. મોટાભાઈ હું તમને વાત કરું સાહેબ કે અમારે એવું છે કે ગામમાં જો કદાચ કોઈ કઈ ખામું જોયું હોય ને તો એ તો કોઈ જાય ને ભોગી થાય ભાઈ. ભારત દેશ ની અંદર બધી માતાજી બધું છે ને એ બધું અટણ થયેલ છે. અટણ કોઈની છોકરી અમે જો અને હંકાર કરો ને તો 354 થઈ છે તો જામીન લે સ્ટેશન માં જેમાં જામીન લેવા પડે. એમ એમ નથી કેતો સાહેબ. હા હા અશોકભાઈ જે છે કે નહીં બરોબર, હવે આપડે નીકળ્યા હોય પછી તમે બે હોય કદાચ મારે સામું જોવા જોઈએ ને કોઈ કેસ કરી આવે કરો હું તમને બોલો. ગામની અત્યારે તમારો વિવાદ છે ને એટલે એકબીજાને પાંચ આગેવાનો વચમાં નાખીને સમાધાન કરી નાખવાનું જેથી કરીને બાકી સામું જોઈએ એમ કેસ ન થાય. તમે અમે તમે ફોન કર્યો મારી માં કેસ થાય તમે નો બીજો કોઈ હોય એનું નામ દો તો આપડે એના નંબર દે એની વાત કરી. બીજો કોઈ છે એવો રાણો રાણા સાહેબ બને એવો ન્યાકણ ફીલ કરે એવો સાહેબ અમારા ગામમાં અમારે કોઈ તમે હાસો માનો ખોટો માનો તમે ખોટો રજાઈને પૂછ્યો કે આ સુધીમાં અમારે દુધાળા નો કેસ એવો ક્યારે કયો કેસ છે કે ખોટા રીતે ભાજ્યા નો કેસ આવ્યો આ સુધી કેસ નથી ખોટો રજાઈ મજબૂત. બસ બસ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. ભલે અનુપભાઈ આ બાબત માં થોડું શાંતિ રાખજો અને કદાચ એવું કઈ હોય તો ખોટો ખોટો એટલે કાયદાની ગાઈડ માં જેથી કરીને અમારે મેદાન માં આવવું પડે. નહીં 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 બોલો બોલો બોલો.